દોસ્તો, હું છું ભરત ભોકિયા. ઓનલાઈન ટીચર ચેનલમાં આપનું સ્વાગત છે. મારી આ ઓનલાઈન ટીચર ચેનલમાં આપ જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન અભ્યાસક્રમ, સરકારી યોજનાઓ અને સહાય વિશેની માહિતી, જનરલ નોલેજ અને પરીક્ષાઓ વિશેની માહિતી, તેમજ સરકારી નોકરી અને તે અંગેના ન્યૂઝ વિશેની માહિતી. આ પ્રકારની તમામ માહિતી આપના મોબાઈલમાં ઝડપથી મળી રહે તે માટે વિડીયો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેનાથી તમામ વિગતોના નોટિફિકેશન આપણને મળતા રહે. થેન્ક યુ. સ્વાધ્યાય 3.3 દાખલા નંબર 6 પ્રકરણની શરૂઆતમાં એક કોષ્ટક જે પાઠ્યપુસ્તકમાં 3.1 આપ્યો છે તેનું મહત્તમ અને લઘુત્તમ તાપમાનની માહિતી લઈ અને આપણે અહીં પ્રશ્નનો જવાબ આપવાના છે. એક તેમાં દ્વિલંબ આલેખની રચના કરવાની છે. આલેખની રચના પણ હું બતાવી દઈશ. ત્યારબાદ જે ચાર પ્રશ્નો છે તેને પણ આપણે ચર્ચા કરવાની છે. પહેલાં ચર્ચા આપણે કરી આપણે કે શહેરોનું જે તાપમાન છે તાપમાનની માહિતી હું તમારી સમક્ષ રજૂ કરીએ. શહેરનું તાપમાન છે 20/6/2006 તેમાં અમદાવાદ 38 અને 29 એટલે કે લઘુ મહત્તમ ને લઘુત્તમ સૌથી વધારે સૌથી ઓછું, અમૃતસર 37.26°, બેંગ્લોર 28.21°, ચેન્નઈ 36.27°, દિલ્હી 38.28°, જયપુર 39.29°, જમ્મુ 41.26°, મુંબઈ 32.27°. આ પ્રમાણેની માહિતી આપેલી છે. માહિતીમાં સૌથી પહેલો પ્રશ્ન તમને પૂછેલો છે કે આપેલી માહિતીમાં કયા શહેરમાં તાપમાનનો તફાવત સૌથી વધુ છે. તો મહત્તમ અને લઘુત્તમ તાપમાનની બાદ બાકી છે કરતાં જેનો તફાવત સૌથી વધુ છે તે આપણે જોઈ લઈએ. તો અહીં સૌથી વધુ અને સૌથી ઓછું તાપમાન છે તે માટે તફાવતમાં તમે જુઓ કે જમ્મુ એવો શહેર છે કે જે 41° મહત્તમ તાપમાન અને 26° એ લઘુત્તમ તાપમાન છે. બંનેનો બાદબાકી આપણે કરીએ તો સૌથી વધારે જવાબ આપણને જમ્મુ અને કાશ્મીરમાં મળશે. તમે ક્રમશઃ બાદબાકી કરી શકો છો. 38/29 બાદ, 37/26 બાદ, 28/21 બાદ એવી રીતે તમે કરશો તો સૌથી વધારે તમને જવાબ જમ્મુમાં મળશે, જેમાં તાપમાન એ મહત્તમ 41° અને જે લઘુત્તમ છે 26°C છે. તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે જમ્મુ. ત્યારબાદ કયું શહેર સૌથી વધુ ગરમ અને સૌથી વધુ ઠંડુ છે? તો આપણે જોયું કે સૌથી વધુ ગરમ તાપમાનમાં 41° સૌથી વધારે તાપમાન છે તો એ સૌથી વધુ ગરમ તાપમાન છે, અને સૌથી નીચું તાપમાન એટલે કે સૌથી ઓછું તાપમાન તમે જોઈ શકો છો આખી કોલમમાં 21° બેંગ્લોર છે. બેંગ્લોરનું તાપમાન સૌથી ઓછું છે. તો સૌથી ગરમ તાપમાન જમ્મુ જે કાશ્મીર છે તેનું છે, અને સૌથી ઓછું તાપમાન છે લઘુત્તમ છે બેંગ્લોરનું છે. ત્યારબાદ એવા બે શહેરો નામ આપો જેનું મહત્તમ તાપમાન બીજા શહેરના લઘુત્તમ તાપમાનથી ઓછું હોય. તો મહત્તમ તાપમાન છે, આ મહત્તમ તાપમાનની કોલમ છે તેનું લઘુત્તમ કરતાં પણ ઓછું હોય તેવા શહેરના નામ આપવાના છે. દાખલા તરીકે બેંગ્લોરનું તાપમાન અહીં જોઈ લઈએ, મહત્તમ 28 છે, જ્યારે અમદાવાદનું તો લઘુત્તમ જ 29 છે. તો આ બેંગ્લોર અને અમદાવાદમાં બેંગ્લોર શહેર એવું છે જેનું લઘુત્તમ મહત્તમ તાપમાન અમદાવાદના લઘુત્તમ તાપમાનથી ઓછું છે. ત્યારબાદ એવા બે શહેરો નામ એવા શહેરનું નામ આપો કે જેના તાપમાનનો તફાવત સૌથી ઓછો હોય. હવે જેના તાપમાનનો તફાવત સૌથી ઓછો હોય તો જેની બાદબાકી સૌથી ઓછી છે એવી આપણે કોષ્ટકમાં અભ્યાસ કરીએ તો આ કોષ્ટકમાં મુંબઈ છે. મુંબઈ આપણે એ પ્રમાણે મળશે કે 32°C અને 27°C જેનો તફાવત આપણે મળશે 5°C. તો મુંબઈ શહેર એવું છે કે જેનું તાપમાનનો તફાવત સૌથી ઓછો છે. તો આ રીતે ચાર પ્રશ્નો છે, ચારે ચાર પ્રશ્નોના જવાબ આપણે અહીં મેળવી લીધા. હવે જે આલેખ છે આલેખની આપણે ચર્ચા કરી લઈએ. અહીં દ્વિલંબ આલેખમાં જે કોરો ભાગ છે કે વ્હાઇટ ભાગ છે તે મહત્તમ તાપમાન અને બ્લેક ભાગ છે તે લઘુત્તમ તાપમાન છે. પ્રમાણમાપ છે તે 10°C 1 સેન્ટીમીટર બરાબર લીધેલો છે. આલેખ તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો. એક્સ અક્ષ પર શહેરના નામ અને વાય અક્ષ પર તાપમાન તમને આપેલા છે. અહીં વ્હાઇટ ભાગ છે તે મહત્તમ તાપમાન અને બ્લેક ભાગ છે તે લઘુત્તમ તાપમાન તમને દર્શાવે છે. તો આવી રીતે તમે પણ વિદ્યાર્થી મિત્રો ગ્રાફ બુકમાં જે દાખલાના આલેખ છે દ્વિલંબ આલેખ તમે દોરી શકો છો.